હવે આપણે જોવાનું છે કે આ રાઉન્ડની અંદર આપણે કયા એરિયા ઉપર ફોકસ કરવાનું છે, કે આપણે જે મિશન છે એ આપણે કયા એરિયા ઉપર ફોકસ કરીશું. તો આ એરિયા છે હાઈરિસ્ક એરિયા કહેવાય છે. તો આજે આપણે સમજીએ કે હાઈરિસ્ક એરિયા કોને કહેવાય. તો આ હાઈરિસ્ક એરિયા હોય છે એની અંદર બે ભાગ પડે છે, એક માઇગ્રેટરી અને એક નોન માઇગ્રેટરી. તો કયા કયા આપણે એનું ક્લાસિફિકેશન આપણે જોઈએ. હાઈરિસ્ક એરિયા, હાઈરિસ્ક એરિયાની અંદર બે પ્રકારના એરિયા પડે છે. એક તો માઇગ્રેટરી હોય કે જ્યાં અવર જવર થતી હોય, અને એક છે સેટલ એરિયા કે જે સેટલ એરિયા છે અને ત્યાંની જે પોપ્યુલેશન છે અવર જવર થતી નથી. તો માઇગ્રેટરી અંદર કયા કયા એરિયા આવશે. તો માઇગ્રેટરીની અંદર આવશે કે સ્લમ, એટલે કે જે ઝૂંપડપટ્ટી છે અને એ સતત માઇગ્રેટરી માઇગ્રેશન કરતી હોય, એટલે સ્લમ વિથ માઇગ્રેશન એરિયા. પછી નોમેડ્સ. ત્યારબાદ આવે છે કે બ્રિક ક્લિન્સ. ત્યારબાદ આવે છે કન્સ્ટ્રક્શન સાઇટ. અને બાકી અન્ય વિભાગ. તો આજે માઇગ્રેશન જે માઇગ્રેટરી પોપ્યુલેશન છે કે જે ઝૂંપડપટ્ટી છે એની અંદર માઇગ્રેશન થતું હોય છે, નોમેડ એટલે કે આપણા એરિયામાં જે નાની નાની કોઈ એવો એરિયા છે કે જ્યાં નાના નાના જે ઝૂંપડા બાંધીને રહેતા હોય અને એ સ્થળાંતરિત કરતા હોય તો એ નોમેડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ બ્રિક ક્લીન, એટલે જે જગ્યા આપણે એને ઈંટોના ભથ્થા કહીએ છીએ, કે જે જગ્યાએ ઈંટોના ભથ્થા હોય તો ત્યાં જે કામ કરતા લોકો હોય છે એ સતત અવર જવર કરતા હોય છે. અને કન્સ્ટ્રક્શન સાઇટ, જે જગ્યાએ બાંધકામ થતું હોય, પુલો બનતા હોય, તો એ જગ્યા જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં જે મજૂરો હોય છે, વર્કર હોય છે, એ સતત માઇગ્રેશન કરતા હોય છે. તો આ આપણે માઇગ્રેટરી હાઈરિસ્ક એરિયા કહેવાય છે. હવે આવે છે સેટલ માઇગ્રેટરી એરિયા, તો કે જે જગ્યાએ સ્થાયી લોકો રહે છે અને એ હાઈરિસ્ક એરિયામાં આવે છે, તો એવા કયા. તો પેલું આવે છે કે સેટલ સ્લમ, એટલે જે ઝૂંપડપટ્ટી એવી છે કે ત્યાં લોકો રહે છે અને ત્યાં માઇગ્રેશન થતા નથી. ત્યારબાદ આવે છે હાર્ડ ટુ રીચ એરિયા. એટલે કે જે એરિયાની અંદર આપણે જવું અઘરું છે, કે નદીને ક્રોસ કરીને જવું હોય કે પર્વત ઉપર હોય, તો એ એરિયાને કહેવાય હાર્ડ ટુ રીચ એરિયા. ત્યારબાદ આવે છે કે જે સબ સેન્ટર છે ત્યાં જગ્યા ખાલી હોય, FAWBN 3 મહિના કરતાં વધુ જગ્યા ખાલી હોય, કે જ્યાં લાંબા સમયથી સેશન પ્લાન થયેલા ન હોય, તો એ પણ આપણો સેટલ હાઈરિસ્ક એરિયા તરીકે આવશે. આ ઉપરાંત જે લોકોને જે વેક્સિન લેવાથી એને ડર હોય, એટલે વેક્સિનનો ડર અથવા ફોબિયા હોય, એઇફાઈ થયેલું હોય અથવા અન્ય કોઈ વ્યક્તિ આસપાસમાં એઇફાઈ થયું હોય તો એને વેક્સિનનો ડર હોય, હેસિટન્સી હોય, તો એ જે જગ્યા છે તો એ લોકો જે આ પીપલ લોકો છે આપણે હાઈરિસ્ક એરિયાની અંદર આવશે. આ ઉપરાંત કોઈ જગ્યાએ જે વેક્ટર પ્રિવેન્ટેબલ ડિસીઝ છે એનો આઉટબ્રેક થઈ ગયેલો હોય, કે મિઝલ્સનો છે, ડિપ્થેરિયાનો છે, જો આઉટબ્રેક થયેલો હોય તો એ પણ એરિયા જે છે એ આપણે સેટલ હાઈરિસ્કની અંદર આવશે. અને આ ઉપરાંત કોઈ વ્યક્તિ છે જેલમાં રહેતા હોય, ઓર્ફનેજ હોમમાં રહેતા હોય, તો આવા એરિયાની અંદર જે લોકો રહે છે એ પણ આપણે સેટલ હાઈરિસ્કની અંદર આવશે. તો આ થઈ ગયો આપણો જે જગ્યા આપણે ફોકસ કરવાનું છે એ. તો હાઈરિસ્ક એરિયા, હાઈરિસ્ક એરિયાની અંદર બે આવશે, સ્થળાંતર થતો હોય અને ન સ્થળાંતર થતો હોય. તો સ્થળાંતર એટલે માઇગ્રેટરી કયો હાઈરિસ્ક એરિયા, કે જેની અંદર સ્લમ એટલે ઝૂંપડપટ્ટી આવશે, નોમેડ્સ આવશે, ઈંટોનો ભથ્થા આવશે અને કન્સ્ટ્રક્શન સાઇટ આવશે. ત્યારબાદ જે સ્થળાંતર નથી થતો અને સ્થાયી એરિયા છે તેમાં કયું આવશે, કે જે સ્થાયી ઝૂંપડપટ્ટી છે, હાર્ડ ટુ રીચ એરિયા થઈ ગયો, તેમજ જે સબસેન્ટરની અંદર જગ્યા 3 મહિના કરતાં વધુ ખાલી હોય, કે જ્યાં લાંબા સમયથી સેશન થયેલા ન હોય, તેમજ જે જગ્યાએ વેક્સિનની હેસિટન્સી હોય, વેક્સિન લેતા ન હોય, તો એવો વિસ્તાર. આ ઉપરાંત કોઈ જગ્યાએ જો વેક્સિનનો આઉટબ્રેક થાય, જે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ છે છેલ્લા 2 વર્ષની અંદર જો આઉટબ્રેક થયેલો હોય, તો એ જગ્યા પણ આપણે હાઈરિસ્ક એરિયા તરીકે આવશે. તો આ આપણે જે એરિયાની અંદર આપણે IMI કરવાનો છે આ એરિયાને આપણે લોકેટ કરી શકીએ છીએ.